ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 9th માં ગ્રામરનો ફર્સ્ટ સેક્શનના બધા જ યુનિટ્સ આપણે કમ્પ્લીટ કર્યા. આજે સેક્શન 2માં યુનિટ 2 નોન વર્બલ ટેક્સ્ટ છે એ આપણે કરીશું. બરાબર ધ્યાન આપીને સમજજો, જો આવડે તો એના પૂરા માર્ક્સ મળે. રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેનો ડેટા છે એ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. હવે જુઓ દીકરીઓ, અહીંયા પહેલું છે, ફર્સ્ટ રિસિપ્ટ આપેલી છે, તો આપણે કરીએ. 12th March 2019 એ ડેટ આપેલી છે. રિસીવ્ડ વિથ થેન્ક્સ, આભાર સાથે અમે મેળવીએ છીએ. ફ્રોમ કોના તરફથી? મિસ્ટર કીર્તિ પટેલ. એ સમ ઓફ ₹30,000 કીર્તિ પટેલ તરફથી 30,000 રૂપિયા મેળવીએ છીએ. ટોવર્ડ્સ ધ ફૂલ એન્ડ ફાઇનલ પેમેન્ટ ઓફ વર્લપુલ રેફ્રિજરેટર. વર્લપુલ રેફ્રિજરેટર છે એનું અમે ફૂલ અને ફાઇનલ જે એનું અંતિમ પેમેન્ટ છે અમે મેળવીએ છીએ. સાઇન્ડ મોહિત શેટ્ટી. બરાબર છે, એટલે પૂરેપૂરા 30,000 રૂપિયા ફાઇનલ. ફૂલ એન્ડ ફાઇનલ એટલે પૂરેપૂરા. છેલ્લે જે ડીલ નક્કી થઈ હોય જેટલા રૂપિયાની, એમ કે છેલ્લામાં છેલ્લી ડીલ પ્રમાણેના પૂરા 30,000 રૂપિયા. ચલો, હુ હેઝ ગિવન ધીઝ રિસેપ્ટ. આ રિસેપ્ટ કોણે આપેલી છે? તો સાઇન કોણે કરેલી છે? એણે આપી કહેવાય મોહિત શેટ્ટી. હવે હુથી પ્રશ્ન પૂછાય ને દીકરીઓ, ત્યારે હુની જગ્યાએ નામ લખવાનું, બાકીનું વાક્ય એમને. મોહિત શેટ્ટી હેઝ ગિવન ધીઝ રિસેપ્ટ. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ રિસેપ્ટ? રિસેપ્ટની રકમ શું છે? તો ધ અમાઉન્ટ ઓફ ધ રિસેપ્ટ ઇઝ ₹30,000. બરાબર, એ 30,000 રૂપિયા છે. હુ હેઝ પેઇડ ધ અમાઉન્ટ? આ રકમ કોણે ચૂકવી છે? તો કીર્તિ પટેલ. તો મિસ્ટર કીર્તિ પટેલ હેઝ પેઇડ ધ અમાઉન્ટ. ફોર વોટ હેઝ મિસ્ટર પટેલ પેઇડ ધ અમાઉન્ટ? શેના માટે મિસ્ટર પટેલે આ રકમ ચૂકવી છે? તો આપણને ખબર છે ને, વર્લપુલ રેફ્રિજરેટર ખરીદ્યું. તો મિસ્ટર પટેલ એ કર્તા છે, હંમેશા જવાબ કર્તાથી ચાલુ થાય. મિસ્ટર પટેલ હેઝ પેઇડ ધ અમાઉન્ટ ફોર એ રેફ્રિજરેટર. બરાબર છે. સેકન્ડ, સુરેશભાઈ નેહાબેન એ બંને પતિ પત્ની. હવે એના દીકરો ગૌરવ અને સંધ્યા પુત્રવધુ. આ ગૌરવ પુત્ર, સંધ્યા પુત્રવધુ, ગીતાંજલિ પુત્રી અને પ્રતિક જમાઈ. બરાબર છે, દીકરો દીકરી, આ વહુ અને આ જમાઈ, એવી રીતે. હવે એના દીકરા અને પુત્રવધુને ટીના નામની એક દીકરી છે. દીકરી જમાઈને અમન અને જસ્મીન નામનો દીકરો દીકરી છે. એટલે એક કુટુંબનો વડલો આપેલો છે, આપણે કહીએ ને કુટુંબ વૃક્ષ એ. હવે એમાંથી પ્રશ્ન, હાઉ મેની ગ્રાન્ડ ચિલ્ડ્રન ડઝ સુરેશભાઈ હેવ? સુરેશભાઈને કેટલા પૌત્રો છે? તો દીકરાના દીકરા દીકરી, દીકરીના દીકરા દીકરી, બધાય થઈને તો 3. બરાબર, તો સુરેશભાઈ હેઝ 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. તો હવે તમને એમ થશે કે અહીં સુરેશભાઈ પછી કેમ હેવ આવ્યું? તો આ હેવ સુરેશભાઈને લાગુ નથી પડતું બેટા. પ્રશ્નાર્થ વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન સુરેશભાઈ હિમાં આવે એટલે ડઝ આવી ગયું. પણ જ્યારે જવાબ લખો છો ત્યારે આ હેઝ છે એ સુરેશભાઈને લાગુ પડે છે, એટલે અહીંયા હેઝ થઈ ગયું, ડઝ નથી. એટલે ડઝ હોત તો હેવ આવે, પણ ડઝ નથી એટલે હેઝ થઈ ગયું. કારણ કે ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ સાથે હંમેશા હેઝ આવે. સુરેશભાઈ હેઝ 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન. હાવ આર જસ્મીન એન્ડ ટીના રિલેટેડ? જસ્મીન અને ટીના એકબીજાના શું થાય? કઝિન થાય, મામા ફઈના. બરાબર, તો જસ્મીન એન્ડ ટીના આર કઝિન્સ. આ ફઈ, આ મામા, એટલે આ મામા ફઈના દીકરા દીકરી, દીકરીઓ બંને. હાવ આર અમન એન્ડ ગૌરવ રિલેટેડ? અમન અને ગૌરવ શું થાય? તો મામા ભાણો થાય. આ મામા છે અમનના અને આ અમન એનો ભાણો છે, બેનનો દીકરો. તો અમન ઇઝ ગૌરવ્સ નેફ્યુ. બરાબર, અથવા તો એમ કરાય, ગૌરવ ઇઝ અમન્સ અંકલ, એટલે કે મામા, મેટરનલ અંકલ એટલે મામા. ઓકે, હાવ આર નેહાબેન એન્ડ પ્રતિક રિલેટેડ? નેહાબેન અને પ્રતિક શું થાય? નેહાબેન અને પ્રતિક, બરાબર, તો નેહાબેન
ઇઝ પ્રતિક્સ મધર. નેહાબેન છે એ પ્રતિકના મમ્મી છે, એટલે આમ સાસુ. પ્રતિક ઇઝ નેહાબેન સન. તો હવે અહીંયા દીકરીઓ એવી રીતે લીધું છે કે આ બે દીકરીઓ અને બે દીકરા એમ લીધું છે, બરાબર. પુત્રવધુ અને આપણે જે જમાઈ કહીએ છીએ ને એમ નહીં, પણ એને બે દીકરા અને એ રીતે લીધું છે. તો પ્રતિક ઇઝ નેહાબેન, આમ જુઓ તો સન ઇન લો થાય, જમાઈ થાય, પણ અહીંયા એને સન તરીકે આપ્યું છે, એટલે આ બધા દીકરા દીકરી ગણ્યા છે, બરાબર છે. તો આવી રીતે ડેટા આપેલો હોય બેટા, અને આપણે આ રીતે તૈયાર કરવાનું હોય. હું તમને થોડાક ડેટા અલગ અલગ ટાઈપના સમજાવું છું કે જેથી તમને એક્ઝામમાં આવડે, આના પૂરેપૂરા માર્ક્સ મેળવવા જ જોઈએ. થર્ડ, એપ્લિકેશન ફોર સ્કોલરશિપ ફોર ધ યર 2019-20 2019-20 માટે શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી. નેમ દિવ્યા મનુભાઈ શાહ, સ્ટાન્ડર્ડ 9th A, માર્ક્સ સ્કોર્ડ 82% ઇન સ્ટાન્ડર્ડ 8th C. ઇન ધ યર 2018-19 આઠમામાં, નવમામાં 19-20 છે તો આઠમામાં 18-19 હોય. ફાધર્સ ઓક્યુપેશન ચીફ અકાઉન્ટન્ટ પટેલ ટ્રાવેલ્સ, પટેલ ટ્રાવેલ્સમાં ચીફ અકાઉન્ટન્ટ છે ફાધર. ફાધર્સ ઇન્કમ રૂપીઝ 50,000 પર મંથ, દર મહિને ફાધરની ઇન્કમ 50,000 રૂપિયા છે. વોટ ઇઝ ધીસ ડેટા, આ ડેટા શેનો છે? તો કે ધીસ ઇઝ એન એપ્લિકેશન ફોર સ્કોલરશિપ, બરાબર, શિષ્યવૃત્તિ મેળવવા માટેની અરજી છે એ આ ડેટા છે. પછી વોટ વોઝ દિવ્યા સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8th? દિવ્યાના કેટલા માર્ક્સ આઠમા ધોરણમાં કેટલા પર્સન્ટેજ મેળવ્યા હતા? તો દિવ્યા સ્કોર ઇન સ્ટાન્ડર્ડ 8th વોઝ 82%, અથવા તો આમ લખાય દીકરીઓ, દિવ્યા હેડ સ્કોર્ડ, દિવ્યાઝની આ ખોટું છે, દિવ્યા હેડ સ્કોર્ડ 82% ઇન સ્ટાન્ડર્ડ 8th. વોટ ઇઝ ધ ઇન્કમ ઓફ દિવ્યાઝ ફાધર? તો દિવ્યાઝ ફાધર્સ ઇન્કમ ઇઝ, જો બે વખત એપોસ્ટ્રોફી આવે, દિવ્યાના પિતાની, અહીંયા નોનીનુના, અહીંયા નોનીનુના, એટલે બે વખત એપોસ્ટ્રોફી એસ આવે એ સાચું છે. દિવ્યાઝ ફાધર્સ ઇન્કમ ઇઝ રૂપીઝ 50,000 પર મંથ. વોટ ઇઝ દિવ્યાઝ ફાધર? દિવ્યાઝ ફાધર ઇઝ એન અકાઉન્ટન્ટ, બરાબર છે. તો આ રીતે આ ડેટા બેટા કમ્પ્લીટ થશે, ઉપરથી ચેક કરવાનું. ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ મિસ્ટર વર્મા. મિસ્ટર વર્માનું ટાઈમ ટેબલ છે, 7:30 ગો ફોર વોક ચાલવા જાય છે, 9 બ્રેકફાસ્ટ નાસ્તો કરે છે, 10 વાગ્યાથી 12 સુધી સી પેશન્ટ્સ એટ લાઈફ કેર હોસ્પિટલ. ડૉક્ટર હશે પોતે, એટલે લાઈફ કેર નામની પોતાની હોસ્પિટલ છે, એમાં પેશન્ટ તપાસે છે. 1 લંચ કરે છે, 4-8 પાછા ક્લિનિકે જાય છે, બરાબર છે. તો આ એક એમનો રોજિંદો ક્રમ આપેલો છે. અહીંયા જોઈને દીકરીઓ ખબર પડે કે હોસ્પિટલમાં પેશન્ટ તપાસે છે, આ જોઈને ખબર પડે કે ડૉક્ટર છે. હવે ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ મિસ્ટર વર્મા? મિસ્ટર વર્મા શું છે? તો મિસ્ટર વર્મા ઇઝ અ ડૉક્ટર, મિસ્ટર વર્મા ડૉક્ટર છે. વેર ઇઝ મિસ્ટર વર્મા એટ 11 AM? મિસ્ટર વર્મા 11 ક્યાં છે? તો મિસ્ટર વર્મા ઇઝ એટ લાઈફ કેર હોસ્પિટલ એટ 11 AM. મિસ્ટર વર્મા છે 11 લાઈફ કેર હોસ્પિટલમાં છે. એટ વોટ ટાઈમ ઇઝ મિસ્ટર વર્મા એટ હોમ ફોર લંચ? મિસ્ટર વર્મા છે એ ભોજન માટે ક્યારે ઘરે આવે છે, કયા ટાઈમે આવે છે? તો મિસ્ટર વર્મા ઇઝ એટ હોમ ફોર લંચ એટ 1 PM, 1 આવે છે. વેન ઇઝ મિસ્ટર વર્મા એટ ઇઝ ક્લિનિક? મિસ્ટર વર્મા એના હોસ્પિટલ ક્લિનિક ક્યારે જાય છે? તો મિસ્ટર વર્મા ઇઝ એટ ઇઝ ક્લિનિક ફ્રોમ 4 PM ટુ 8 PM, બરાબર છે. તો દીકરીઓ, ડેટામાંથી જોઈ અને પ્રશ્નમાંથી કરતા ક્રિયાપદ લઈને સરસ જવાબ લખવાના, જવાબ લખવામાં મિસ્ટેક કરવી નહીં, તો એના પૂરેપૂરા માર્ક્સ મળે. ત્યાર પછી કેશા હેર ઓઇલ, હેર ઓઇલની બોટલ ઉપર જે પેમ્ફલેટ મારેલું હોય ને, કાગળ લગાવેલો હોય ને, એની ઉપરની માહિતી છે બેટા એ અહીંયા તમને આપેલી છે. નેટ કન્ટેન્ટ્સ 500 ml, એમાં કેટલું છે વજન? તો કે 500 ml, મિલિલિટર, 500 ml, 1/2 લિટરનું છે. મેક્ઝિમમ રિટેલ પ્રાઇસ એટલે રૂપીઝ 70,
એટલે શું કહે છે કે વધારે માં વધારે છૂટક વેચાણની કિંમત કેટલી છે? 70 રૂપિયા. 70 રૂપિયાથી વધારે એ વેચી શકે નહીં. ઇન્ક્લુઝિવ ઓલ ઓફ ટેક્સીસ, બધા ટેક્સ એમાં આવી જાય. પેક્ડ જાન્યુઆરી 2019, ક્યારે પેક કરેલું છે? તો 2019ના જાન્યુઆરી મહિનામાં. ફ્રી એની સાથે શું છે? 1 ક્રિસ્ટલ ગ્લાસ વિથ ધીસ પેક. એક ક્રિસ્ટલ કાચનો ચળકતો ગ્લાસ છે એ આ પેકેટ સાથે ફ્રી છે, હેર ઓઇલ સાથે. હવે એના ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ, આ પ્રોડક્ટની કિંમત કેટલી છે? ધ પ્રાઇઝ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ 70 રૂપિયા. આ પ્રોડક્ટની કિંમત 70 રૂપિયા છે. વોટ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ, આ પ્રોડક્ટ સાથે ફ્રી શું છે? તો 1 ક્રિસ્ટલ ગ્લાસ ઇઝ ફ્રી વિથ ધ પ્રોડક્ટ. એક ક્રિસ્ટલ ગ્લાસ છે આ પ્રોડક્ટ સાથે ફ્રી છે. હાઉ મચ ઓઇલ ઇઝ ધેર ઇન ધ બોટલ, બોટલમાં કેટલું ઓઇલ છે? તો ધેર ઇઝ 500 ml ઓફ ઓઇલ ઇન ધ બોટલ, બોટલમાં 500 ml છે એ તેલ છે. વોટ ઇઝ ધ ડેટ ઓફ પેકિંગ, પેકિંગની ડેટ કઈ છે? તો ધ ડેટ ઓફ પેકિંગ ઇઝ જાન્યુઆરી 2019. બરાબર, 2019ના જાન્યુઆરી મહિનાની આ પેકિંગની ડેટ છે. ત્યારબાદ દીકરીઓ છઠ્ઠું, રિધમ ક્લબ, બરાબર છે? તો કમ એન્ડ લર્ન, આવો અને શીખો તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ, ગિટાર, એવરી મંડે, વેનસડે, ફ્રાઈડે, ઓલ્ટરનેટ ડેઝ, એકાંતરે દિવસ, સોમ, બુધ, શુક્રવાર. ટાઈમ 6 PM to 8 PM, સાંજે 6 થી 8. કોન્ટેક્ટ, કોણ શીખવાડે છે? રિધમ ક્લબ મ્યુઝિકના ક્લાસ ચાલે છે આના, વાજિંત્રના. એના ટીચર કોણ છે? દેવેન પટેલ, 12 આદર્શ કોલોની, સ્ટેડિયમ રોડ, સુરત. એડ્રેસ આપેલું છે, બરાબર છે? ક્વેશ્ચન, ધીસ ઇઝ એન એડવર્ટાઇઝમેન્ટ ફોર, આ એડવર્ટાઇઝમેન્ટ શેના માટે છે? તો કે ફોર મ્યુઝિક ક્લાસ. અહીં લખેલું નથી બેટા મ્યુઝિક ક્લાસ, પણ આવો અને શીખો ને આ બધું એની ઉપરથી ખબર પડે કે સંગીતના વર્ગ. ધીસ ક્લાસ કન્ડક્ટેડ, ખાલી જગ્યા એ વીક, અઠવાડિયાના કેટલા દિવસ આ ક્લાસ યોજાય છે? કન્ડક્ટેડ તો કે થ્રાઇસ એ વીક, ત્રણ વખત. જો વન્સ એટલે એક વખત, ટ્વાઇસ એટલે બે વખત, અને થ્રાઇસ, થ્રાઇસ એટલે ત્રણ વખત. તો THRICE થ્રાઇસ આવશે બેટા. ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ, એના ટાઈમિંગ કયા કયા છે? તો ધ ટાઈમિંગ્સ આર ફ્રોમ 6 PM to 8 PM, 6 થી સાંજે 8, બરાબર છે? હવે શું કહે છે? બ્લેન્ક આર ટોટ હિયર, ખાલી જગ્યા અહીંયા શીખવાડાય છે. તો ચારેય નામ લખવાના, જે કંઈ વાજિંત્રો, તબલા, હાર્મોનિયમ, ડ્રમ્સ એન્ડ ગિટાર, એ ખાલી જગ્યા છે આખી. પછી વાક્ય આપેલું છે, પૂરું કરી નાખવાનું, આર ડોટ હિયર, બરાબર છે? ત્યાર પછી 7 દીકરીઓ, સેલ સેલ સેલ. જુઓ, એક અગત્યનો બાકી હતો એ પણ આપી દીધો છે. સેલની એડવર્ટાઇઝમેન્ટ, અનુપમ કલેક્શન્સ, 20% off ઓન ઓલ સારીઝ, 20% બધી સાડીઓ ઉપર ડિસ્કાઉન્ટ. અનુપમ કલેક્શન્સ એ દુકાનનું નામ છે. સેલ સેલ સેલ, એન એટ્રેક્ટિવ ગિફ્ટ ઓન એવરી પરચેઝ ઓફ ₹3000. 3000ની ખરીદી કરો તો દરેક ખરીદી ઉપર આકર્ષક ભેટ આપવામાં આવશે. શોપ નંબર 10, એડ્રેસ આપેલું છે, ધ શોપિંગ મોલ, MG રોડ, બરાબર છે? હવે એના પ્રશ્ન જવાબ દીકરીઓ જોઈએ. હાઉ મચ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ, કેટલું ડિસ્કાઉન્ટ આપેલું છે? તો ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ ઇઝ 20%, 20% ડિસ્કાઉન્ટ આપેલું છે. પણ આમ ન લખાય બેટા 20% off ઓન ઓલ સારીઝ, એવી રીતે લખાય નહીં, પણ એને આવી રીતે વ્યવસ્થિત લખવું પડે. 20% discount, ધ ડિસ્કાઉન્ટ ઓફર્ડ ઇઝ 20%. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, શોપનું નામ શું છે? તો આપણને ખબર જ છે, અનુપમ કલેક્શન્સ, પણ એમ ન લખાય, આવી રીતે લખવું પડે. ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અનુપમ કલેક્શન્સ. વેન કેન વન ગેટ આ ગિફ્ટ, કોઈ પણ વ્યક્તિ કઈ રીતે ગિફ્ટ મેળવી શકે? તો વન કેન ગેટ આ ગિફ્ટ ઓન એવરી પરચેઝ ઓફ ₹3000. 3000ની દરેક ખરીદી ઉપર આકર્ષક ગિફ્ટ મેળવી શકે. તો આમને આમ વાક્ય નહીં લખી નાખવાના, પણ સરસ પ્રશ્નમાંથી જવાબ ચાલુ કરીને વ્યવસ્થિત બનાવીને લખવાનો. વોટ ડઝ ધ શોપ સેલ, આ દુકાનમાં શું વેચાય છે? તો ધ શોપ સેલ્સ સારીઝ, દુકાનમાં સાડી વેચાય
છે. હવે દીકરીઓ એક્સરસાઇઝ માટેના આપેલા છે એ પણ હું તમને સમજાવું. સ્પોર્ટ્સ ક્લબ મેમ્બરશીપ ફોર્મ, એક સ્પોર્ટ્સ ક્લબ ચાલતી હોય એનું મેમ્બરશીપનું ફોર્મ છે. નેમ રાજ મલ્હોત્રા, એડ્રેસ 12 અમીધારા, જોધપુર 4 રસ્તા, અમદાવાદ. ડેટ ઓફ બર્થ 12th August 2005. ફાધર્સ નેમ કેશવ મલ્હોત્રા, ઓક્યુપેશન ડૉક્ટર. મધર્સ નેમ નેત્રા મલ્હોત્રા, ઓક્યુપેશન ટીચર, સ્ટડી ક્લાસ 9th બીમાં. આ જે દીકરો છે રાજ મલ્હોત્રા, એના ફાધર મધર, એના ઓક્યુપેશન એટલે વ્યવસાય બંનેનો, એના વિશે માહિતી આપી છે. હવે 9B નો વિદ્યાર્થી છે. હોબીઝ કયા છે? મ્યુઝિક, સ્પોર્ટ્સ, સ્ટેમ્પ કલેક્ટિંગ, બરાબર આ એના શોખ છે. ટિકિટનો સંગ્રહ, રમતગમત અને સંગીત. હવે આપણે દીકરીઓ એના પ્રશ્નો જોઈએ. યસ, વોટ ઇઝ ધીસ ડેટા? આ ડેટા શેનો છે? તો ધીસ ડેટા ઇઝ ઓફ મેમ્બરશીપ ફોર્મ. આ ડેટા મેમ્બરશીપ ફોર્મનો છે. ત્યારબાદ દીકરીઓ બીજો ક્વેશ્ચન, વેર ડઝ રાજ સ્ટે? રાજ ક્યાં રહે છે? તો રાજ સ્ટેઝ, અહીં ડઝ આપેલું છે એટલે સ્ટેઝ. રાજ સ્ટેઝ એટ અમદાવાદ, અથવા તો આખું લખો રાજ સ્ટેઝ એટ 12 અમીધારા, જોધપુર 4 રસ્તા, અમદાવાદ. પછી વોટ આર રાજ હોબીઝ? રાજની હોબીઝ શું છે? તો રાજ હોબીઝ આર, રાજના શોખો આર મ્યુઝિક, સ્પોર્ટ્સ એન્ડ સ્ટેમ્પ કલેક્ટિંગ, બરાબર છે. આ ફોર્મમાં એન્ડ નથી કર્યું, પણ જવાબ લખીએ ત્યારે આપણે એન્ડથી આને ત્રીજાને બતાવીને જોડી દેવાનું. વોટ આર રાજ પેરેન્ટ્સ? રાજના માતા પિતા શું છે? બરાબર, તો રાજ પેરેન્ટ્સ આ રાજ ફાધર ઇઝ ડૉક્ટર એન્ડ હિઝ મધર ઇઝ એ ટીચર, બરાબર છે. તો આવી રીતે આ ફોર્મના જવાબ તમે લખી શકો. ત્યાર પછી દીકરીઓ આપણે આગળનું જોઈએ. જો ટ્રેન નંબર આ 4 આપેલા છે, ટ્રેનના નામ કચ્છ એક્સપ્રેસ, જોધપુર એક્સપ્રેસ, વેરાવળ એક્સપ્રેસ, કર્ણાવતી એક્સપ્રેસ. આવવાનો ટાઈમ, કઈ ટ્રેનનો કયો આવવાનો ટાઈમ? ડિપાર્ચર એટલે એનો વિદાયનો ટાઈમ. હવે જો દીકરીઓ, આ ટ્રેન છે ને 11 મિનિટ રોકાશે, આ 15 મિનિટ રોકાશે, આ 10 મિનિટ રોકાઈ છે અને આ પણ 10 મિનિટ રોકાઈ છે. કઈ ટ્રેન કયા પ્લેટફોર્મ નંબર ઉપર આવશે? 2, 6, 3, 1 એવી રીતે, બરાબર. આખું ટ્રેનનું, રેલવે સ્ટેશનનું, આ 4 ટ્રેનનું ટાઈમ ટેબલ આપેલું છે. હવે એના પ્રશ્ન આપણે સમજીએ. ઇફ યુ વોન્ટ ટુ ગો ટુ જોધપુર, ગો ટુ પ્લેટફોર્મ નંબર બ્લેન્ક. જો તમારે જોધપુર જવું છે તો તમારે કયા પ્લેટફોર્મ ઉપર જવું પડે? તો જોધપુર જવાની ટ્રેન ક્યાં આવશે? પ્લેટફોર્મ નંબર 6. તો અહીંયા નંબર 6. ટ્રેન નંબર 3990 ઇઝ ધ કર્ણાવતી એક્સપ્રેસ. તો અહીંયા તમારે એ લખવાનું. ધ વેરાવળ એક્સપ્રેસ હોલ્ટ્સ ફોર, વેરાવળ એક્સપ્રેસ ટ્રેન છે એ કેટલો ટાઈમ રોકાય છે? હોલ્ટ્સ એટલે રોકાવું. તો 4:20 થી 4:30 એવું એરાઇવલ એટલે એનું આગમન, ડિપાર્ચર એટલે વિદાય. તો આ 10 મિનિટ રોકાશે, તો 4:10. ધ કચ્છ એક્સપ્રેસ લીવઝ એટ, કચ્છ એક્સપ્રેસ કેટલા વાગે જશે? લીવઝ એટલે વિદાય લેવી, ડિપાર્ચર એટલે વિદાય લેવી. દીકરીઓ આ બે એકબીજાના સમાનાર્થી. લીવઝ એટ 7:15, બરાબર, 7:15 જશે. એવી જ રીતે દીકરીઓ અહીંયા ત્રીજું એક ટાઈમ આપેલો છે સ્ટ્રક્ચર. 7:30 થી 8:05 મેથ્સનો પિરિયડ તપન મહેતા સર લેશે. 8:05 થી 8:40 ગુજરાતી મિસિસ સોલંકી મેડમ લેશે. 8:40 થી 9:15 સાયન્સનો પિરિયડ કિરીટભાઈ લેશે. 9:15 થી 9:50 ઇંગ્લિશનો પિરિયડ સોનલ દવે લેશે. એટલે 4 ગુરુજનો, 4 વિષય અહીંયા બતાવેલા છે અને 4 વિષયનો ટાઈમ આપેલો છે. હવે 9:50 થી 10 10 મિનિટની શોર્ટ રિસેસ, ટૂંકી રિસેસ. હવે આપણે આ ડેટા છે દીકરીઓ એને આપણે જોઈએ. વો ટીચીસ ગુજરાતી? ગુજરાતી કોણ શીખવે છે? તો ગુજરાતી સામે ટીચર મિસિસ સોલંકી ટીચીસ ગુજરાતી. વોટ ડઝ સોનલ દવે ટીચ? સોનલ દવે શું શીખવે છે? તો સોનલ દવે ટીચીસ ઇંગ્લિશ. વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 8:40 થી 9:15 8:40 થી 9:15 બાળકો શું શીખશે? તો ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ લર્ન સાયન્સ ફ્રોમ 8:40 થી 9:15 હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ રિસેસ? ટૂંકી રિસેસ કેવડી છે?
તો ધ શોર્ટ રિસેસ ઇઝ ઓફ 10 મિનિટ્સ. કેટલી લાંબી છે? તો કે 10 મિનિટની છે. તો આ રીતે દીકરીઓ મેં તમને 10 ડેટા, આ આખો યુનિટ અને એક્સરસાઇઝના બીજા 3, ટોટલ 10 ડેટા સમજાવ્યા દીકરીઓ. હવે 4, 5 અને 6 ડેટા છે એ તમે કરજો. આ બેટા બેંક ઓફ ઇન્ડિયાની પેલો ચેક આપેલો છે એના પ્રશ્નો, આ સર્ટિફિકેટ એક આપેલું છે વક્તૃત્વ સ્પર્ધામાં જીત્યા, નંબર લીધો એનું સર્ટિફિકેટ છે, પાર્ટિસિપેટ કર્યું એનું, અને આ અતુલ બુક સ્ટોરનો ડેટા છે બેટા. એમાં શું શું મળે એની જાહેરાત છે, અતુલ બુક સ્ટોર પુસ્તક ભંડાર, અતુલ પુસ્તક ભંડાર એના પ્રશ્નો. આ 3 ડેટા છે બેટા એ હું તમને હોમવર્કમાં આપું છું. તો આ રીતના વ્યવસ્થિત હોમવર્ક કરજો, બિલકુલ આળસ કર્યા વિના કે બેદરકાર રહ્યા વિના આ યુનિટ છે એ તૈયાર કરજો, તો તમને એક્ઝામમાં આવડશે બેટા. ઓકે, અને ફેરબુકમાં ડેટાના પ્રશ્ન જવાબ છે એ બધા લખવા. થેન્ક યુ દીકરીઓ.